ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન, પ્રકરણ નંબર 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો. વિદ્યાર્થી મિત્રો, આગલા વિડીયો લેક્ચરની અંદર આપણે આ પ્રકરણની શરૂઆત કરી હતી, જેની અંદર સ્થાપત્યનો અર્થ તમને કીધો હતો કે ભાઈ સ્થાપત્યનો સીધો અને સાદો અર્થ બાંધકામ એવો થાય છે. એટલે કે મધ્યયુગીન જે સમય હતો એ સમયની અંદર કેવા કેવા બાંધકામો થયા હતા. ત્યાર પછી આપણે શિલ્પકલાની જે વ્યાખ્યા જોઈ હતી કે શિલ્પકલા કોને કહેવામાં આવે છે, ત્યાર પછી સ્થાપત્ય માટે કેવા કેવા શબ્દો વપરાય છે એની પણ આપણે વાત કરી હતી. ભારતના જે સ્થાપત્યો છે એની પણ વાત કરી હતી. કોણાર્કના સૂર્ય મંદિર, એટલે કે 13મી સદીમાં આ કોણાર્કનું સૂર્ય મંદિર અને કર્ણાટકનું જે હોસલેશ્વરનું જે મંદિર હતું એની પણ આપણે ડિટેલમાં વાત કરી હતી. કોણાર્કનું સૂર્ય મંદિર શેમાંથી બનાવવામાં આવ્યું હતું એની પણ વાત કરી હતી. ત્યાર પછી મુઘલ સ્થાપત્ય કલા જે હતી એ એકદમ વિશિષ્ટ કલા હતી અને હુમાયુના મકબરાથી આ સ્થાપત્ય કલાની શરૂઆત થાય છે. આગ્રાના કિલ્લો, ફતેહપુર સિકરીનો કિલ્લો, શેરશાહે જે બનાવ્યું હતું, સસારામનો મકબરો એની વાત કરી હતી. ત્યાર પછી મુઘલોએ સૌપ્રથમ આ બાગ બગીચાની પરંપરાની શરૂઆત કરાવી હતી. ત્યાર પછી હવે આગળ આપણે જોઈશું લાલ કિલ્લો અને સુવર્ણ મંદિર, કે એની પણ વાત કરી હતી. ગુજરાતના જે સ્થાપત્યો છે, આપણે ભારતના સ્થાપત્ય વિશે જાણ્યું પણ ગુજરાતની અંદર પણ બાંધકામો થયા હતા અને સોલંકી શાસનકાળમાં અને સલ્તનત યુગ દરમિયાન અત્યંત ઉચ્ચ કોટીનું સ્થાપત્ય નિર્માણ પામ્યું હતું અને સોલંકી કાલીન સ્થાપત્યમાં 11મી સદી, અત્યારે 21મી સદી ચાલે છે અને આપણે જે વાત કરી રહ્યા છીએ એ 11મી સદીની વાત કરીએ છીએ, કે ભાઈ સોલંકી કાળનો એટલે કે સોલંકીઓનો જે સમય હતો એના જે સ્થાપત્યો હતા એ સ્થાપત્યોમાં 11મી સદીમાં ભીમદેવ દ્વારા સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર અને મોઢેરાના સૂર્ય મંદિરનો પણ સમાવેશ થાય છે. તમે જોઈ શકો છો આ જે તસવીર છે, તમે દર્શને પણ ગયા હશો, આ સોમનાથ મંદિર છે. ત્યાર પછી જૂનાગઢની અંદર જાઓ તો ઉપરકોટનો જે કિલ્લો છે એ પણ કિલ્લો એ સમયમાં બંધાયેલો હતો. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાસે આવેલા પ્રભાસપાટણમાં આ સોમનાથ મંદિર આવેલું છે. સોમનાથ છે એ સેવ પંથ, એટલે કે શિવને માનનારો જે પંથ હોય એને સેવ પંથ કહેવાય. એટલે કે સોમનાથ છે એ સેવ પંથનું એક અત્યંત પુરાતન, સમૃદ્ધ અને મહત્ત્વનું કેન્દ્ર હતું. આજે પુરાણા મંદિરનું માત્ર સ્થાન જોવા મળે છે. છેલ્લે 1951માં આ નવા મંદિરનું નિર્માણ થયું છે. સોમનાથ એ ભારતના અત્યંત પવિત્ર એવા 12 જ્યોતિર્લિંગ, આપણે ત્યાં ભારતની અંદર કુલ 12 જ્યોતિર્લિંગ છે, શિવ જ્યોતિર્લિંગ એમાંનું એક જ્યોતિર્લિંગ ક્યાં આવેલું છે, આપણા ગુજરાતમાં આવેલું છે. એટલે કે ગીર સોમનાથ જિલ્લાની અંદર વેરાવળ છે, એની વેરાવળ પાસે પ્રભાસપાટણ નામનું એક સ્થળ આવેલું છે અને પ્રભાસપાટણમાં જ આ સોમનાથ મંદિર આવેલું છે. આ સોમનાથ છે એ શિવને માનનારો એક પંથ હતો, એને કહેવામાં આવે છે સેવ પંથ. એ સેવ પંથને જે માનનારા હતા એમના માટેનું આ સોમનાથ મંદિર મહત્ત્વનું કેન્દ્ર હતું. છેલ્લે ઈસવીસન 1951માં, એટલે કે આઝાદી બાદ, સરદાર વલ્લભભાઈ પટેલ આપણા જે ગૃહમંત્રી હતા અને નાયબ વડાપ્રધાન હતા, એમના નેતૃત્વ હેઠળ આ નવા મંદિરનું નિર્માણ થયું છે. સોમનાથ છે એ 12 જ્યોતિર્લિંગમાંનું અત્યંત પવિત્ર એવું પ્રથમ જ્યોતિર્લિંગ કોઈ હોય, ટૂંકમાં 12 જ્યોતિર્લિંગ છે એમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ કોઈ હોય તો એ આપણું સોમનાથ મંદિર છે. જૂનાગઢ શહેરમાં ઉપરકોટનો કિલ્લો છે. ઉપરકોટનું મૂળ નામ હતું ગિરિદુર્ગ રાખેંગારે, તેમાં અડી કડીની વાવ, નવઘણ કૂવો બંધાવી પાણીની સુવિધા પૂરી પાડી હતી. એક ઉક્તિ છે કે અડી કડી વાવ અને નવઘણ કૂવો, જેણે ન જોયો તે જીવતો મૂવો. આ વિદ્યાર્થી મિત્રો એ સમયની એક કહેવત છે, ઉક્તિ છે કે ભાઈ અડી કડીની વાવ અને નવઘણ કૂવો, જેણે નથી જોયો તે જીવતો મૂવો છે, એટલે કે જીવતો મરેલો છે. એકવાર એને જોવા લાયક છે, એકવાર એના દર્શન કરવા જેવા છે. અને તમે જૂનાગઢ ન જોયું હોય તો જૂનાગઢ જાજો અને જૂનાગઢ શહેરમાં જાઓ, ત્યાં ઉપરકોટનો કિલ્લો આવેલો છે અને એ ઉપરકોટના કિલ્લામાં જોહો તો ત્યાં તમને અડી કડીની વાવ અને નવઘણ કૂવો જે છે એ જોવા મળશે. અને રાખેંગાર નામના જે શાસન કરતા હતા
એમણે અડીકડીને એવા અને નવગણ કૂવો બંધાવી અને તે સમયમાં એણે પાણીની વ્યવસ્થા પૂરી પાડી હતી. અને આ જે ઉપરકોટનો કિલ્લો કહેવાય છે, એ ઉપરકોટનો કિલ્લો એનું મૂળ નામ હતું ગીરી દુર્ગ. ગુજરાતના મહેસાણા જિલ્લામાં મોઢેરા ખાતે આવેલા સૂર્ય મંદિર એ સોલંકી યુગના જે રાજવી હતા ભીમદેવ પ્રથમ એના જ શાસનકાળમાં બંધાયેલું હતું. આ મંદિરનું પૂર્વ દિશામાં આવેલ પ્રવેશદ્વાર એવી રીતે રચાયેલું હતું કે સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની છેક અંદર એટલે કે ગર્ભગૃહ સુધી રેલાઈને સૂર્ય પ્રતિમાના મુકુટની મધ્યમાં રહેલા મણિ પર પડતા સમગ્ર મંદિર પ્રકાશથી ઝળહળી ઉઠતું. વિદ્યાર્થી મિત્રો, તમે મહેસાણા જિલ્લામાં જાઓ તો ત્યાં મોઢેરા નામનું સ્થળ આવેલું છે. ને મોઢેરાનું સૂર્ય મંદિર, જેમ કોણાર્કનું સૂર્ય મંદિર પ્રખ્યાત છે, એમ ગુજરાતની અંદર મોઢેરાનું સૂર્ય મંદિર સોલંકી યુગમાં એક રાજવી હતા ભીમદેવ પ્રથમ અને એના શાસનકાળમાં એમણે જ આ બંધાવેલું હતું. અને આ મંદિરનું જે મોઢું છે એ પૂર્વ દિશામાં છે અને પ્રવેશદ્વારની રચના એવી રીતે કરવામાં આવી છે કે સૂર્યનું પ્રથમ કિરણ છે એ ગર્ભગૃહમાંથી પસાર થાય અને રેલાઈને સૂર્યની જે પ્રતિમા છે એની જે મુકુટ છે માથેનો એની મધ્યમાં રહેલું એક મણિ છે એની મણિ ઉપર એની કિરણ પડે છે અને મણિ પર કિરણ પડતા સમગ્ર મંદિરની અંદર પ્રકાશથી ઝળહળી ઉઠે છે. પરિણામે સમગ્ર વાતાવરણમાં જાણે કે દિવ્યતા પ્રગટી હતી. આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે. મંદિરની બહારના જળકુંડની ચારે બાજુ નાના નાના કુલ 108 જેટલા મંદિરો આવેલા છે, જે ઉષા અને સંધ્યાકાળે પ્રગટતી દીપમાળાને લીધે એક નયન રમ્ય દ્રશ્ય ઊભું કરે છે. ઉષા એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા સવાર અને સંધ્યા એટલે સાંજ, એટલે કે સવાર સાંજ પ્રગટતી દીપમાળાને લીધે એક નયન રમ્ય એટલે કે આપણી નયન એટલે આંખ અને આંખને ગમે એવું એક દ્રશ્ય એક ચિત્ર ઊભું કરે છે. તો આ સ્થળની તમે અવશ્ય મુલાકાત લેજો. આ ચિત્રની અંદર તમે મોઢેરાનું સૂર્ય મંદિર જોઈ શકો છો. ત્યાર પછી બાજુના જે ચિત્રમાં છે રાણીની વાવ બંધાવેલી છે. તમે જોઈ શકો છો કે એ સમયમાં પણ કારીગરો હશે કે જેણે આવું અદ્ભુત શિલ્પકલાનું સ્થાપત્ય બનાવેલું છે. આ રાણીની વાવનું ચિત્ર પણ તમે જોઈ શકો છો. એટલે કે એ સમયમાં પણ એવા એન્જિનિયરો હશે. અત્યારે તો ટેકનોલોજીનો યુગ છે ને ઊંચી ઊંચી બિલ્ડિંગો બંધાય એમાં કોઈ નવાઈ નથી, પણ આ તો 11મી સદીની વાત છે કે એ સદીમાં પણ આવા આવા એન્જિનિયરો હતા, આવા આવા કારીગરો હતા કે જેણે આવા સરસ મજાના સ્થાપત્યો બાંધીને આપણી સંસ્કૃતિને જીવતી રાખી છે. ભીમદેવ પહેલાના રાણી જે ઉદયમતી હતા એ ઉદયમતી દ્વારા સ્થાપિત રાણીની વાવ વિશ્વ પ્રસિદ્ધ વાવનો નમૂનો છે. એટલે કે આ જે વાવ છે એ કોણે બનાવી દીધી? તો કે મોઢેરાનું સૂર્ય મંદિર છે એ તો ભીમદેવ પ્રથમે બંધાવ્યું હતું, પણ આ રાણીની વાવ કોણે બનાવી હતી એનું નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય કે રાણીની વાવ એટલે કે ભીમદેવ જે પહેલાં હતા એ ભીમદેવ પહેલાંના એક રાણી હતા ઉદયમતી, અને ઉદયમતીએ આ રાણીની વાવ છે એનું બાંધકામ કરાવ્યું હતું જે આજે વિશ્વ પ્રસિદ્ધ વાવનો નમૂનો છે. શિલ્પ સ્થાપત્યના અજૂડ નમૂના સમાન તથા અજાયબી સમાન 7 માળની આ રાણીની વાવ આજે પણ ગુજરાતના પ્રાચીન પાટનગર પાટણમાં છે. એટલે કે આપણું પ્રાચીન પાટનગર કયું હતું? અત્યારે તો આપણું પાટનગર ગાંધીનગર છે, પણ જ્યારે ગુજરાત પ્રાચીન સમયમાં જે ગુજરાત હતું એ ગુજરાતનું પાટનગર હતું પાટણ. રાજા ભીમદેવની રાણી ઉદયમતીએ ભીમદેવના મૃત્યુ પછી તેનું બાંધકામ કરાવેલ હતું. યુનેસ્કોએ આ વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો છે. એટલે કે યુનેસ્કો નામની જે સંસ્થા છે એને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો છે. કઈ? તો કે રાણીની વાવ. આ પણ પરીક્ષામાં MCQમાં પૂછાઈ શકે કે યુનેસ્કોએ કઈ વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપેલ છે? તો કે યુનેસ્કોએ રાણીની વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો છે. એટલે કે આ બંને જે સ્થાપત્યો છે એ સોલંકી કાળમાં જ બનેલા છે. ત્યાર પછી આવે છે સિદ્ધરાજ જયસિંહ. તો કે સિદ્ધરાજ જયસિંહ દ્વારા સ્થાપિત સિદ્ધપુરનો રુદ્રમહાલ એ ગુજરાતનું વિશિષ્ટ સ્થાપત્ય ગણાય છે. પોતે શૈવપંથી હોવાથી સિદ્ધરાજે પોતાના આ મહાલયનું નામ રુદ્ર સાથે સાંકળ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, રુદ્ર એટલે શિવ, એટલે કે રુદ્રનો અર્થ શું થાય છે? શિવ, એટલે કે રુદ્ર મહાલય એટલે એનું નામ આપ્યું. સિદ્ધરાજ જયસિંહ છે એ શિવને માનતા હતા, શિવ નામનો પંથ પાળતા હતા, એટલે શૈવપંથી કહેવાના. એટલે સિદ્ધરાજે આ મહાલયને શું નામ આપ્યું? રુદ્ર મહાલય. કેટલાક ઇતિહાસકારોના મતે તે 7 માળનો ઝરૂખા સાથે સંકળાયેલો મહેલ હોવો જોઈએ, જોકે અત્યારે 1 માળનો જ રુદ્ર મહાલય હયાત છે.
તેમાં સ્તંભો અને તોરણોના સ્થાપત્યનો સમાવેશ થાય છે. આ ચિત્રની અંદર તમે જોઈ શકો છો આ રુદ્ર મહાલય. ઇતિહાસ કરો તો એવું માને છે કે આ રુદ્ર મહાલય 7 માળનું હશે, પણ અત્યારે તમે હયાત જોવો હોય તો તમને 1 માળનું આ રુદ્ર મહાલય જોવા મળશે, અને તેમાં પણ સ્તંભો અને તોરણોનો જ સ્થાપત્યનો સમાવેશ થાય છે. સિદ્ધરાજ જયસિંહના માતાનું નામ હતું મિનળદેવી. આ સિદ્ધરાજના માતા મિનળદેવીની કહેવાથી ધોળકાની અંદર મલાવ તળાવ અને વિરમ ગામમાં મુનસર તળાવનો બાંધવામાં આવ્યા હતા. સિદ્ધરાજ જયસિંહના શાસન દરમિયાન પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ બાંધવામાં આવ્યું હતું. આ ઉપરાંત વડનગરમાં કીર્તિ તોરણ અને શર્મિષ્ઠા તળાવ જોવાલાયક સ્થળો છે. આમ જોઈએ તો ગુજરાતની અંદર સોલંકીઓએ ખૂબ સ્થાપત્યોની વણઝાર કરી છે. એમાં સિદ્ધરાજ જયસિંહનું પણ નામ છે, ભીમરાજ ભીમદેવ પ્રથમનું પણ નામ છે. એમાં સિદ્ધરાજ જયસિંહના જે માતા હતા મિનળદેવ, એમણે 2 તળાવનું નિર્માણ કરેલું છે. ધોળકાની અંદર મલાવ તળાવ અને વિરમ ગામ, અમદાવાદ પાસે આવેલું વિરમ ગામની અંદર મુનસર તળાવ, આ 2 તળાવ એમણે બંધાવેલા હતા. સિદ્ધરાજ જયસિંહ જ્યારે શાસન કરતા હતા ત્યારે એમણે પાટણની અંદર સહસ્ત્રલિંગ તળાવ બાંધવામાં આવ્યું હતું. આ ઉપરાંત તમે વડનગર જાઓ તો વડનગરની અંદર કીર્તિ તોરણ અને શર્મિષ્ઠા તોરણ પણ જોવાલાયક છે. ગુજરાતમાં સલ્તનત કાળ દરમિયાન અમદાવાદમાં રાજધાનીનું સ્થળાંતર થતાં અમદાવાદમાં વિશિષ્ટ સ્થાપત્યોમાં અમદાવાદ શહેરની સ્થાપના અહમદ શાહ દ્વારા ઈસવીસન 1411માં કરવામાં આવી. હવે અહીંયા સોલંકી કાળની વાત પૂરી થઈ છે ને, હવે આવે છે સલ્તનત કાળ. તો સલ્તનત કાળની અંદર આપણે ડોકવ્યૂ કરીએ તો અમદાવાદ છે, અને અમદાવાદની અંદર જ્યારે ગુજરાતનું જ્યારે સલ્તનત કાળની અંદર જ્યારે ગુજરાત હતું ત્યારે એની રાજધાની છે એ અમદાવાદ હતી. અત્યારે આપણે ગાંધીનગર છે, એટલે કે સલ્તનત કાળની અંદર જે રાજધાનીનું મુખ્ય કેન્દ્ર કયું હતું તો કે અમદાવાદ હતું. અને અમદાવાદમાં પણ વિશિષ્ટ સ્થાપત્યો બંધાવવામાં આવ્યા હતા, એટલે કે બાંધકામો થયા હતા. અને અમદાવાદ શહેરની જે સ્થાપના છે એ કોણે કરી હતી કે અહમદ શાહ નામના જે બાદશાહ હતા એણે કરી હતી. અને કઈ સાલમાં તો કે ઈસવીસન 1411માં અમદાવાદ શહેર વસાવવામાં આવ્યું હતું, અને એમના જ નામ ઉપરથી અહમદ શાહ એવા નામ ઉપરથી એનું નામ પાડવામાં આવ્યું છે અમદાવાદ. આ સ્થાપત્યમાં અમદાવાદનો ફોર્ટ, ભદ્રકાળીનો કિલ્લો, જામા મસ્જિદ એ મુખ્ય છે. કિલ્લો જે વૈશ્વિક વારસાના સ્થળોમાં સામેલ છે એમાં ચાંપાનેરમાં જામા મસ્જિદ અને ચાંપાનેરનો કિલ્લો તથા અડાલજની રાણી રૂડાદેવીની વાવ પ્રસિદ્ધ સ્થાપત્ય છે. ગુજરાતના અન્ય સ્થાપત્યોમાં હોજે કુતુબ એટલે કે કાંકરિયા તળાવ, તમે અમદાવાદ ગયા છો તો કાંકરિયા તળાવ અવશ્ય મુલાકાત લીધી છે, ને ન લીધી હોય તો અમદાવાદ જાઓ તો કાંકરિયા તળાવ જોજો. તેનું મૂળ નામ હતું હોજે કુતુબ, પણ અત્યારે એનું નામ ઓળખવામાં આવે છે કાંકરિયા તળાવ. આપણે વાત કરી હતી કુતબુદ્દીન ઐબક, એણે જ આનું તૈયાર કરાવ્યું હતું, એટલે એના જ નામ ઉપરથી હોજે કુતુબ. પણ અત્યારે આ હોજે કુતુબ નામ નથી, અત્યારે એને કાંકરિયા તળાવ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે નગીનાવાડી, ડભોઈનો કિલ્લો, ખંભાત અને ધોળકાની મસ્જિદો, આ બધા મુખ્ય એટલે કે પ્રમુખ સ્થાપત્યો ગણાવી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે સલ્તનત કાળ હતો, એમાં સલ્તનત કાળની અંદર ગુજરાતની જે રાજધાની હતી એ અમદાવાદ હતી, અને અમદાવાદની અંદર વિશિષ્ટ સ્થાપત્યો થયા. એ વિશિષ્ટ સ્થાપત્યોમાં અમદાવાદ શહેરની જે સ્થાપના છે એ અહમદ શાહ દ્વારા કરવામાં આવી હતી, ઈસવીસન 1411માં કરવામાં આવી હતી. એટલે કે આ અમદાવાદ છે એ અમદાવાદ શહેરની અંદર કયા કયા સ્થાપત્યોનો સમાવેશ થાય છે તો કે અમદાવાદનો ફોર્ટ, ભદ્રકાળીનો કિલ્લો અને જામા મસ્જિદ એ આજે પણ હયાત છે. અને એ વૈશ્વિક વારસાની અંદર જોઈએ તો અમદાવાદનો સમાવેશ થાય છે. ત્યાર પછી ચાંપાનેર છે, તો ચાંપાનેરની જે જામા મસ્જિદ, ચાંપાનેરનો કિલ્લો અને અડાલજની રાણી જે રૂડાદેવી હતી એ રૂડાદેવીએ પણ વાવ બંધાવેલી હતી. એટલે કે આપણા ગુજરાતની અંદર 2 વાવ છે, રાણીની વાવ અને રૂડાદેવીની વાવ, આ બેમાં મિસ્ટેક ન થઈ જાય. જોજો ગુજરાતના અન્ય સ્થાપત્યોમાં બીજા કયા કયા સ્થાપત્યનો સમાવેશ થાય. ગુજરાતના અન્ય સ્થાપત્યો છે એમાં હોજે કુતુબ એટલે કે કાંકરિયા તળાવ અને નગીનાવાડી, ડભોઈનો કિલ્લો, ખંભાત અને ધોળકાની મસ્જિદો પ્રમુખ સ્થાપત્યો ગણી શકાય. અમદાવાદના વિશિષ્ટ સ્થાપત્યોમાં સિદ્ધિ સૈયદની જાળી એ વિશ્વ પ્રખ્યાત છે. તેની બારીઓમાં વિશિષ્ટ પ્રકારની જાળીઓની કોતરણી જોવા મળે છે. અત્યંત બારીક કોતરણી પથ્થરમાં નક્શી કરીને તૈયાર કરવામાં આવી છે, જે વિશ્વની ઉત્કૃષ્ટ સ્થાપત્ય કલાનો નમૂનો ગણવામાં આવે છે. આ ચિત્રની અંદર પણ તમે જોઈ શકો છો સિદ્ધિ સૈયદની જાળી, એ જોતાં જ તમને ખ્યાલ આવી જાય છે કે વિશિષ્ટ પ્રકારની જાળીઓની એવી સરસ મજાની કોતરણી કરવામાં આવી છે. અત્યંત બારીક એટલે કે ઝીણી કોતરણી પથ્થરમાંથી નક્શી કરીને તૈયાર કરવામાં આવી છે,
જે આજે વિશ્વની અંદર ઉત્કૃષ્ટ સ્થાપત્ય કલાનો નમૂનો ગણવામાં આવે છે, જેને કહેવામાં આવે છે સીદી સૈયદની જાળી, એટલે કે સીદી બાદશાહ જે હતા એના દ્વારા તૈયાર કરવામાં આવી છે. અમદાવાદના જે આ વિશિષ્ટ સ્થાપત્યો છે, મેં જેટલા સ્થાપત્યોની વાત કરી એમાં આ સીદી સૈયદની જે જાળી છે એ વિશ્વવિખ્યાત સ્થાપત્યનો બાંધકામનો નમૂનો છે. હવે અમદાવાદના જે સુલતાન હતા કુતુબ શાહ, એણે હોજે કુતુબ નામનું એક સરોવર નિર્મિત કર્યું, જે પછીથી કાંકરિયા તળાવ તરીકે જાણીતું બન્યું, અને આ સરોવરના વચ્ચેના ભાગમાં એક બગીચો પણ તૈયાર કરવામાં આવ્યો હતો, જેને નગીનાવાડી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે તમે આજે પણ જાઓ તો આ કાંકરિયા તળાવ છે, એ તળાવ એટલે કે સરોવર છે, એનું વચ્ચેનો ભાગ છે, એમાં એક બગીચો પણ છે. એ બગીચાને એ સમયમાં કયા નામે ઓળખવામાં આવતું? તો કે એ સમયમાં એને નગીનાવાડી તરીકે ઓળખવામાં આવતું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણે આગળની વાત કરીએ તો પાદલિપ્ત સુરી નામના જૈન મુનિ હતા. એ જૈન મુનિએ પાલીતાણાના શેત્રુંજય ડુંગર પર જૈન મંદિર નિર્મિત કરાવ્યા. તમે પાલીતાણા જાઓ અને શેત્રુંજયનો ડુંગર ન જોયો હોય એવું બને નહીં. એ પાલીતાણાની અંદર જે શેત્રુંજય નામનો ડુંગર છે એ એક જૈન મુનિ હતા. પાદલિપ સુરી નામના જે જૈન મુનિ હતા એમણે આ શેત્રુંજય નામનો જે ડુંગર છે, જે ભાવનગરમાં આવે છે, જિલ્લો ભાવનગર આવે છે, એ જૈન મંદિર એમણે નિર્મિત કરાવ્યા હતા. દુનિયામાં એક જ જગ્યાએ પહાડ પર સૌથી વધારે મંદિરો હોય તેવા પાવાપુરી અને પાલીતાણા આ બંને સ્થળો છે. 24 તીર્થકર અહીં બિરાજમાન છે, એટલે કે જૈન સંપ્રદાયની અંદર કુલ 24 તીર્થકરો થઈ ગયા. એમાં 24માં તીર્થકર કયા હતા? મહાવીર સ્વામી, જેની આપણે વાત આગળ કરીશું. આ પાવાપુરી અને સમેત શિખરની જેમ જ પાલીતાણા પણ જૈનોનું મહાન તીર્થધામ છે. એટલે કે પાલીતાણા છે એની અંદર તમે જાઓ તો આ જૈન લોકોનું એક મહાન તીર્થધામ ગણાય છે. જૈન લોકો ત્યાં યાત્રા કરવા પણ જાય છે. એટલે જ્યારે પણ પાલીતાણા જાઓ ત્યારે આ શેત્રુંજય ડુંગરની અવશ્ય મુલાકાત લેજો. અને આખા વર્લ્ડની અંદર એક જ પહાડ પર એક જ જગ્યાએ સૌથી વધારે મંદિરો હોય તેવા કોઈ સ્થળ હોય તો એ પાવાપુરી અને પાલીતાણા એ બે સ્થળ છે. એટલે કે અહીંયા કુલ 24 તીર્થકરો થઈ ગયા અને 24 તીર્થકરો આ મંદિરની અંદર બિરાજમાન છે. ગુજરાતમાં એક વિશિષ્ટ સ્થાપત્ય તરીકે પાળિયાનો પણ સમાવેશ થાય છે. પાળિયા કોઈ વીર ગાથાઓ સાથે જોડાયેલ હોય છે. મોટે ભાગે આવા યોદ્ધાઓના પાળિયા યુદ્ધ સ્થળ અથવા તો તેમના મૃત્યુના સ્થળે બાંધવામાં આવે છે. એટલે કે તમે ઘણા ગામડાની અંદર ગયા છો ત્યાં આવા પાળિયા મૂકવામાં આવ્યા હોય છે. એટલે કે આ પાળિયા છે એ પણ આપણું ગુજરાતનું એક વિશિષ્ટ સ્થાપત્ય ગણાય છે. કોઈ વીર યોદ્ધો જ્યારે પોતાના ગામ માટે અથવા તો પોતાના વિસ્તાર માટે જ્યારે શહીદ થઈ ગયો હોય ત્યારે એમના માટે આવા પાળિયા બનાવવામાં આવે છે. અને મોટે ભાગે આવા પાળિયાઓનું નિર્માણ ક્યાં કરવામાં આવે છે? મોટે ભાગે આવા પાળિયાઓનું નિર્માણ તો કે જે યોદ્ધો હોય એ યોદ્ધો યુદ્ધ સ્થળે મૃત્યુ પામ્યો હોય અથવા તો એમના જે આજુબાજુના જે સ્થળ હોય ત્યાં મૃત્યુ પામ્યું હોય એ સ્થળે આવા પાળિયા મૂકવામાં આવે છે. આ પાળિયાની વર્ષમાં તેની તિથિ પ્રમાણે પૂજા કરવામાં આવે છે, અર્ચના કરવામાં આવતી હોય છે. ગુજરાતમાં પાળિયાના શ્રેષ્ઠતમ ઉદાહરણોમાં જામનગર પાસે ભૂચર મોરીનો સુરજ, કુંવરબાનો પાળિયો અને સોમનાથ મંદિર પાસે હમીરજી ગોહેલ, આ બંને પાળિયાનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ બંને નામ યાદ રાખવાના છે કે ભાઈ ગુજરાતમાં પાળિયા જોવા હોય, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પાળિયા જોવા હોય તો કઈ જગ્યાએ? તો કે તમે જામનગર જાઓ અને જામનગર પાસે ભૂચર મોરીનો સુરજ, કુંવરબાનો પાળિયો આવેલો છે, અને સોમનાથ મંદિર પાસે જાઓ તો ત્યાં હમીરજી ગોહિલનો પાળિયો છે. આ બંને પાળિયા છે એ પ્રસિદ્ધ પાળિયા છે, જે ગુજરાતના શ્રેષ્ઠતમ પાળિયાનો સમાવેશ થાય છે. એટલે કે તમને મનમાં એ પ્રશ્ન થતો છે કે આ પાળિયા શું હોય? આ પાળિયા ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે આ પોતાના ગામ માટે, પોતાના વિસ્તાર માટે, પોતાના રાજ્ય માટે શહીદ થઈ ગયા હોય અને લડતા લડતા શહીદ થઈ ગયા હોય, યુદ્ધમાં શહીદ થઈ ગયા હોય, ત્યાર પછી એના આવા પથ્થરના એના પાળિયા બનાવવામાં આવે છે. અને એમનું મૃત્યુ સ્થળ જ્યાં હોય ત્યાં એમના નામના આવા પથ્થર ઉપર કોતરીને આવી રીતના પાળિયા બનાવવામાં આવે છે. ત્યાર પછી આવે છે ચિત્રકલા. આ બાબરના સમયથી જ આમ તો ચિત્રકલાનો વિકાસ જોવા મળે છે. આપણે બાબરને મુઘલ સામ્રાજ્યનો જે પ્રકરણ જોયું એની અંદર પણ આપણે જોયું કે ચિત્રકલાનો મૂળ વિકાસ તો બાબરના સમયથી જ થયો હતો. ચિત્રકલા પર
गुलशन चित्रावली अने हमजनामा आ विशिष्ट ग्रंथों हता। आकारीजा नामना महान चित्रकारना नेतृत्व में आगरा में एक चित्रशाला की स्थापना करवामां आवी हती। आ समयना चित्रकारों पशु पक्षी चित्रों अने पुष्पोना चित्रों विशिष्ट रीते आलेखा छे। अकबरना समय थी छबी चित्रों की शुरुआत थी तो जहांगीरना समय में विशिष्ट तहेवारों अने प्रसंगों चित्रों पण बनावामां आवता हता। एटले ज्यारे पण चित्रकला की बात आवे त्यारे आपणने मोगल साम्राज्य याद आवे। एटले भारतनी अंदर चित्रकला की शुरुआत थई होय तो मोगल साम्राज्य थी थई अने एमां खास करीने बादशाह बाबरना समय थी आ चित्रकलानो विकास जोवा मळे छे। आ चित्रकला छे ए आकारीजा नामना एक महान चित्रकार छे एमना नेतृत्वनी अंदर प्रथम वक्त आगरानी अंदर एक चित्रशाळानी स्थापना करवामां आवी। शाळाओ आपणे घणी जोई पण चित्रशाळा नथी जोई। आम तो जोईए तो के आकारीजा नामना जे महान चित्रकार हता एमना नेतृत्व हेठळ आगरामां प्रथम वक्त भारतनी अंदर चित्रशाळानी स्थापना करवामां आवी। अने ए समयनी अंदर चित्रकारोए पशु पक्षीना चित्रो अने पुष्पना चित्रो पण आलेख्या छे। अकबरना समयथी पण छबी चित्रोनी शरूआत थई तो जहांगीरना समयमां विशिष्ट तहेवारो अने प्रसंगोना चित्रो पण बनावामां आव्या। मुगल चित्रकलानी जेम ज राजस्थानमां मेवाड़ जयपुर मारवाड़ अने कोटानी शैली सुविख्यात हती। गुजराती शैली तळपदी सादी अने कथा प्रसंगने विस्तारथी रजू करती अने लोकजीवनों धबकार झीलती आ एक प्रकारनी सजीव कला हती। एटले के सजीव कला एटला माटे कहेवामां आवे छे के ज्यारे आ चित्रो दोरवामां आवता त्यारे कोई सजीव आपणी सामे कोई सजीव ज ऊभू होय अने सजीवनुं चित्र आबे ऊभू कर्युं होय एवो ज आपणने अहेसास थाय छे। એટલે કે ત્યાર પછીનો હવે જો મુદ્દો છે સંગીતનો મુદ્દો એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોશું।